વાયરસ દ્વારા અને પ્રજીવ કે જે રોગ માટે જવાબદાર જે સજીવો છે એનો અભ્યાસ આ લેક્ચર ની અંદર કરવાનો છે. ઓકે, સૌપ્રથમ જોઈએ વાયરસ દ્વારા થતા રોગો. એક અથવા તો બે વાર શરદી જોવા મળતી જ હોય છે આપણા શરીર ની અંદર, અને તે ટૂંક સમયમાં સારી પણ થઈ જતી હોય છે. ઓકે, તો આ જીવલેણ રોગ હોતો નથી. તો સૌપ્રથમ વાયરસ એટલે કે શરદીના રોગકારકો વિશે અભ્યાસ કરીએ. રોગકારકો કયા છે? રિનોવાયરસ. ઓકે, જે શરદી માટે જવાબદાર રોગકારકો છે, જે મનુષ્યમાં સૌથી વધુ પ્રસરણ એટલે ફેલાતો હોય છે. ઓકે, રિનોવાયરસ યાદ રાખજો, રિનોવાયરસ. ત્યારબાદ એના લક્ષણો જોઈએ. આ લક્ષણમાં ના શ્વસન માર્ગની અંદર સંક્રમિત કરે અને તેઓ ફેફસાને સંક્રમિત કરતા નથી. ઓકે, તો અહીંયા નથી એક શબ્દ એટલે કે ફેફસાને સંક્રમિત કરતા નથી. કોને સંક્રમિત કરે? નાક છે, શ્વસન માર્ગ છે, એને સંક્રમિત કરતા હોય છે. ઓકે, રિનોવાયરસ. ત્યારબાદ નાક બંધ થવું, તેમાંથી સ્ત્રાવ થવો. ઓકે, ના તો શરદીની અંદર સામાન્ય રીતે નાક બંધ થઈ જતું હોય છે અને તેની અંદરથી પ્રવાહી અર્ધઘન સ્વરૂપે સ્ત્રાવ થતો હોય છે. એ શરદીના મુખ્ય લક્ષણો છે. ત્યારબાદ ગળું સુકાઈ જવું, વારંવાર તરસ લાગવી. ત્યારબાદ ઘસારો એટલે કે માનસિક રીતે થાક લાગવો. ઓકે, ત્યારબાદ કફ, માથું દુખવું, ત્યારબાદ થાક લાગવો વગેરે જેવા લક્ષણો એ શરદી એટલે કે વાયરસ દ્વારા જે ફેલાતો રોગ છે એની અંદર જોવા મળતો હોય છે, જે મુખ્યત્વે 3-7 દિવસ સુધી જોવા મળે છે. ઓકે, તો એક અઠવાડિયા માટે આ જે રોગ છે, વાયરસ દ્વારા જે ફેલાતો રોગ છે શરદી, એ 3-7 દિવસ એટલે અઠવાડિયા પૂરતો સીમિત હોય છે. તે લાંબા સમય સુધી ચાલી શકતો નથી અને તે જીવલેણ રોગ પણ હોતો નથી. તેનો ફેલાવો કઈ રીતે થાય? તો આગળ આપણે વાત કરીએ તો રોગના બે પ્રકાર, ચેપી રોગ અને બિનચેપી રોગ. તો અહીંયા વાયરસ દ્વારા જે ફેલાતો રોગ છે એ ચેપી રોગ છે. ઓકે, તો એકબીજાના જે સંપર્કમાં આવવાથી આ રોગનો ફેલાવો થતો હોય છે અને આપણને રોગિષ્ટ બનાવતો હોય છે. એટલે કે શરદીગ્રસ્ત જે વ્યક્તિ છે એના સંપર્કમાં જો આપણે આવીએ તો છીંક કરવાથી અથવા તો ઉધરસ ખાવાથી તેના જે બિંદુકો છે આપણા શરીરની અંદર શ્વાસની અંદર લેવાથી આપણને પણ શરદી થઈ જતી હોય છે. એનો ફેલાવો દર્દીની ખાંસી, છીંક દ્વારા નીકળતા જે બિંદુકો છે જ્યારે સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં લેવામાં, શ્વાસની અંદર લેવાથી કે પછી કોઈ વસ્તુ, કોઈ રોગગ્રસ્ત જે વ્યક્તિ છે એની જે વસ્તુને આપણે અડકવાથી, જેવી કે પેન છે, પુસ્તક છે, પ્યાલો, દરવાજાના હેન્ડલ અથવા તો કોમ્પ્યુટરના કીબોર્ડ, માઉસ વગેરે જેવા જે રોગિષ્ટ વ્યક્તિના સાધનોનો ઉપયોગ કરવાથી જે સ્વસ્થ વ્યક્તિ જે ઉપયોગ કરે તો તેને પણ આ રોગ થઈ જતો હોય છે. ઓકે, એટલે કે આ ચેપી રોગ છે અને જે રોગિષ્ટ વ્યક્તિના સંપર્કની અંદર આવવાથી આપણને થતો હોય છે. ત્યારબાદ પ્રજીવ દ્વારા થતો રોગ. પ્રજીવ દ્વારા, મનુષ્યમાં પ્રજીવ દ્વારા રોગ ઘણી બધી રીતે જોવા મળે છે. અહીંયા આપણે બે રોગ વિશે વાત કરવામાં આવી છે, મેલેરિયા અને અમીબિયા મરડો. ઓકે, આ બે રોગ વિશે આપણે પ્રજીવની અંદર વાત કરવાની છે. તો સૌપ્રથમ જોઈએ મેલેરિયા દ્વારા. મેલેરિયાના રોગકારકો કયા છે? પ્લાઝ્મોડિયમ, જે નાના એવા પ્રજીવ છે જે પ્લાઝ્મોડિયમ મેલેરિયાના રોગકારકો છે, મેલેરિયા થવા માટેના પ્રજીવ છે એના માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ છે. પ્લાઝ્મોડિયમની ઘણી બધી ભિન્ન જાતિઓ પૈકી પ્લાઝ્મોડિયમ વાયરેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયમ, ઓકે, પ્લાઝ્મોડિયમ ફેલ્સિપેરમ, આ 3 મુખ્ય જાતિઓ છે જે પ્લાઝ્મોડિયમની જાતિઓ છે. પ્લાઝ્મોડિયમ વાયરેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને પ્લાઝ્મોડિયમ ફેલ્સિપેરમ જે મેલેરિયા થવા માટે જવાબદાર હોય છે. ઓકે, અને આ 3 જાતિઓ પૈકી મિત્રો જે સૌથી નીચેની છે પ્લાઝ્મોડિયમ ફેલ્સિપેરમ એ ખૂબ જીવલેણ જાતિ છે અને તેની અંદર ઘણો ગંભીર મેલેરિયા તેની અંદર જોવા મળતો હોય છે. હવે ઘણી રીતે ગંભીર રીતે મેલેરિયાની અસર
કેન્સર જોવા મળતી હોય છે તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ સંભવિત થઈ શકે છે ઓકે ત્રણ જાતિઓ પૈકી પ્લાઝ્મોડિયમ ફેલ્સિફેરસ એ ખૂબ ઘાતક રોગનું નિર્માણ કરતો હોય છે ત્યારબાદ પ્લાઝ્મોડિયમ છે એનો આપણે જીવનચક્ર વિશે અભ્યાસ કરવાનો છે તો જોયા છો તમે પ્લાઝ્મોડિયમ નું જીવનચક્ર તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર સરળતાથી આપેલું છે આકૃતિ દ્વારા તો અહીંયા આપણે જેમ જેમ સ્ટેપ વાઇઝ આપણે વાત કરતા જઈએ તો તમે તમારી સામે ટેક્સ્ટ બુક ને રાખીને તેનું જે અંદર આકૃતિ આપી છે તેનો તેની અંદર ધ્યાન દેતા જાવ તો તમને સરળતાથી ખબર પડતી જશે ઓકે તો સૌપ્રથમ સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર ઓકે અહીંયા મેલેરિયા માટે જે જવાબદાર પ્લાઝ્મોડિયમ છે એનું વહન કોણ કરે કયું મચ્છર કરે તો કે એનોફિલિસ માદા મચ્છર એ મચ્છરનું એક જાતિ છે એનોફિલિસ માદા મચ્છર એના દ્વારા પ્લાઝ્મોડિયમ જે પ્રજીવ છે એ મેલેરિયા માટે જવાબદાર છે અને તેનો ફેલાવો થતો હોય છે માટે અહીંયા રોગ વાહક કોણ છે એનોફિલિસ માદા મચ્છર અને રોગ કારક કોણ છે પ્લાઝ્મોડિયમ ઓકે જ્યારે મનુષ્યના કરડે એટલે કે આ મચ્છર જ્યારે એનોફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યની સપાટી પર આવીને મનુષ્યની જે ચામડી પર આવીને તેને કરડે ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોએટ જે પ્લાઝ્મોડિયમની એક અવસ્થા છે એ સ્પોરોઝોએટ મનુષ્યની અંદર દેહની અંદર પ્રવેશે છે જ્યારે મચ્છર કયું મચ્છર માદા એનોફિલિસ મચ્છર એ જ્યારે મનુષ્યને કરડે ત્યારે પ્લાઝ્મોડિયમની એક અવસ્થા છે સ્પોરોઝોએટ એ મનુષ્યના દેહની અંદર પ્રવેશે છે શરૂઆતમાં તેઓ પ્રજીવ યકૃતની અંદર કોષોની અંદર ગુણન પામે છે એટલે કે શરૂઆતની અંદર તે યકૃતની અંદર વહન પામે ત્યાં તે વિકાસ પામે ત્યાં તે ગુણન પામે એટલે કે પ્રજનનની ક્રિયા દ્વારા તેની અંદર સંખ્યાની અંદર વધારો થાય છે ત્યારબાદ આ જે પ્રજીવ છે આ સ્પોરોઝોએટ એ રક્તકણની અંદર આક્રમણ કરે યકૃતની પછી રક્તકણ પર આક્રમણ કરે જેથી રક્તકણ ફાટી જાય છે સૌપ્રથમ ક્યાં મનુષ્યની સપાટી પર માદા એનોફિલિસ મચ્છર કરડે તો સ્પોરોઝોએટ જે પ્લાઝ્મોડિયમની એક અવસ્થા છે તે અંદર પ્રવેશે મનુષ્યની દેહમાં ત્યારબાદ યકૃતની અંદર વહન પામે યકૃતની અંદર તેનો ગુણન થાય એટલે કે તેની સંખ્યાની અંદર વધારો થાય ત્યારબાદ તે રક્તકણ પર આક્રમણ કરે અને રક્તકણને ફાડી નાખે છે જેથી તેની અંદરથી એક વિષ પદાર્થ મુક્ત થાય છે જેને આપણે હિમોઝાઇન કહે છે રક્તકણ ફાટવાથી આ વિષ પદાર્થ મુક્ત થાય છે શરીરની અંદર ઓકે રક્તકણ ફાટવાથી એક વિષ પદાર્થ જે હિમોઝાઇન એ મુક્ત થાય છે શરીરની અંદર જે ખૂબ શરીરને આંશિક રીતે નુકસાન પહોંચાડતું હોય છે જેને અનુસરીને 3-5 દિવસ સુધી ઠંડી લાગે છે અને વધુ તાવ પ્રેરાય છે તો આ હિમોઝાઇન શરીરની અંદર મુક્ત થવાથી ઠંડી લાગે જે વ્યક્તિ હોય એને ઠંડી લાગે અને તેનું તાપમાનની અંદર વધારો થાય અને તાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે ઘણો ગંભીર રીતે તાવ જોવા મળતો હોય છે જે વ્યક્તિની અંદર ત્યારબાદ આપણે વાત કરી મનુષ્યની અંદર સ્પોરોઝોએટ એટલે પ્લાઝ્મોડિયમનું કઈ રીતે તે પોતાનું જીવન પસાર કરે છે ત્યારબાદ આ જે સ્પોરોઝોએટ નામની અવસ્થા છે એ અવસ્થાનું નિર્માણ કઈ રીતે થાય એ જોઈએ આપણે આ બીજો તબક્કો છે સૌપ્રથમ આપણે મનુષ્ય જીવનનો બગો જોયો ત્યારબાદ આ મચ્છર માદા એનોફિલિસ મચ્છર છે એનો અભ્યાસ કરવાનો છે એની અંદર આ સ્પોરોઝોએટ જે પ્લાઝ્મોડિયમની અવસ્થા છે એનું નિર્માણ કઈ રીતે થાય છે જોઈએ આપણે આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર એ ચેપી વ્યક્તિને કરડે એટલે કે જ્યારે સૌપ્રથમ માદા એનોફિલિસ મચ્છર એ ચેપી વ્યક્તિ એટલે મેલેરિયા ગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમ મચ્છર જે પ્લાઝ્મોડિયમ જે પ્રજીવ છે એ મચ્છરના શરીર પર પ્રવેશે છે એટલે કે જ્યારે મચ્છર એ રોગિષ્ઠ વ્યક્તિ એટલે કે મેલેરિયાગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે પ્લાઝ્મોડિયમ એ મચ્છરની શરીરની અંદર પ્રવેશે ત્યારબાદ તેનો વિકાસ આગળ થાય અને તેઓ ગુણન પામીને સ્પોરોઝોએટ એ અવસ્થાની અંદર આવે છે ક્યાંની વાત કરીએ છીએ આપણે મચ્છર કયું મચ્છર માદા એનોફિલિસ મચ્છર ઓકે સૌપ્રથમ વ્યક્તિને કરડે ચેપી વ્યક્તિને કરડે મેલેરિયાગ્રસ્તને કરડે ત્યારે પ્લાઝ્મોડિયમ એ માદા એનોફિલિસ મચ્છરની અંદર પ્રવેશે ત્યારબાદ તે ગુણન પામે તેની અંદર વિકાસ પામે આ મચ્છરની અંદર અને સ્પોરોઝોએટ નામની અવસ્થાની અંદર નિર્માણ પામે છે ત્યારબાદ મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહિત થાય છે આજે સ્પોરોઝોએટ નામની જે અવસ્થા પામી પ્લાઝ્મોડિયમ એ મચ્છરની જે લાળ ગ્રંથિ છે તેની અંદર તેનો સંગ્રહ થાય છે
જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે પરોપજીવી ત્યારે આ પરોપજીવી એટલે કે સ્પોરોઝોઇટ એ શરીરની અંદર પ્રવેશે છે અને ફરીથી તેનો વિકાસ ઉપર મુજબ થાય છે ઓકે તો આ સૌપ્રથમ ફરીથી અહીંયાથી જે મનુષ્યની અંદર પ્રવેશે એટલે કે માદા એનોફિલિસની અંદર લાળ ગ્રંથિની અંદર સ્પોરોઝોઇટ અવસ્થા સંગ્રહ પામે અને ત્યારબાદ જ્યારે મચ્છર એ આપણને તંદુરસ્ત વ્યક્તિ એટલે કે સ્વસ્થ વ્યક્તિને કરડે ત્યારે ફરીથી આ સ્પોરોઝોઇટ મનુષ્યના શરીરની અંદર દાખલ થાય છે અને તેનો વિકાસ અહીંયા ફરીથી આપણે જે વાત કરી પહેલેથી એ તબક્કો ચાલુ રહે છે એટલે આ જે સાયકલ છે એ ચાલુ રહે છે સૌપ્રથમ મનુષ્યના સૌપ્રથમ મચ્છર માદા એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે ત્યાંથી તેઓ શરીરની અંદર પ્લાઝ્મોડિયમ અંદર પ્રવેશ પામે અને તેનો વિકાસ થઈને સ્પોરોઝોઇટ ની અંદર નિર્માણ પામે કન્વર્ટ થાય ઓકે ક્યાંની વાત કરીએ છીએ આપણે મચ્છરની અંદર જે તફાવત થાય છે મચ્છરની અંદર જે સ્પોરોઝોઇટ અવસ્થાનું નિર્માણ થાય છે એની વાત કરીએ છીએ અને તે લાળ ગ્રંથિની અંદર સંગ્રહિત થાય મચ્છર કયો મચ્છર માદા એનોફિલિસ મચ્છર અને ત્યાં ફરીથી આ જે મચ્છર માદા એનોફિલિસ મચ્છર જે મનુષ્ય સ્વસ્થ વ્યક્તિને કરડે ત્યારે આ સ્પોરોઝોઇટ નામની અવસ્થા એ મનુષ્યના શરીરના દેહની અંદર પ્રવેશે ત્યારબાદ યકૃતની અંદર તેનો વિકાસ પામે ત્યારબાદ તે રક્તકણ પર આક્રમણ કરે રક્તકણ પર તેના રક્તકણોને ફાડી નાખે છે અને તેમાંથી કયો વિષ પદાર્થ મુક્ત થાય હિમોઝાઇન નામનો વિષ પદાર્થ મુક્ત થાય તેના કારણે ઠંડી લાગવી અથવા તો તાવ અથવા તો મનુષ્યનું ઊંચું તાપમાન થતું હોય છે અને મેલેરિયા જેવા ગંભીર રોગ મનુષ્યની અંદર થતો હોય છે ઓકે આ મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બે પરોપજીવીની જરૂર પડે છે ઓકે સૌપ્રથમ માદા એનોફિલિસ મચ્છર અને ત્યારબાદ મનુષ્ય ઓકે પહેલું મચ્છર અને ત્યારબાદ મનુષ્ય આ બે પરોપજીવીઓની જરૂર પડતી હોય છે કોને તો આ મેલેરિયાના જે રોગકારકો છે તેને ઓકે પ્લાઝ્મોડિયમ ત્યારબાદ બીજો રોગ જોઈએ છે અમીબિયોસિસ અથવા તો અમીબિયા મરડો ઓકે જે પ્રજીવ દ્વારા થતો રોગ છે તો તેના રોગકારકો જોઈએ આપણે એન્ટામીબા હિસ્ટોલાઇટિક નામ યાદ રાખજો ખાસ એન્ટામીબા હિસ્ટોલાઇટિક નામનું જે રોગકારક છે જેના દ્વારા અમીબિયા મરડો અથવા તો અમીબિયોસિસ નામનો રોગ થતો હોય છે મનુષ્યની અંદર મોટા આંતરડામાં જોવા મળે મળતો પ્રજીવ છે ઓકે એટલે મનુષ્યની અંદર ક્યાં જોવા મળે મોટા આંતરડાની અંદર આ પ્રજીવ જોવા મળતો હોય છે એન્ટામીબા હિસ્ટોલાઇટિક એના લક્ષણો જોઈએ કવચિયાત થવા ઉદરની અંદર દુખાવો એટલે કે પેટની અંદર દુખાવો થવો ત્યાં ખેંચાણ અનુભવવું ત્યારબાદ મળની અંદર અતિશ્લેષ્મ એટલે કે મળની અંદર તાતણાવ સ્વરૂપે મળનું નિર્માણ થતું હોય છે અને તે બહાર નીકળતું હોય છે રુધિરની ગાંઠો જોવા મળે છે એટલે મળની અંદર રુધિરની ગાંઠો સ્વરૂપે પણ જોવા મળતું હોય છે અને તે બ્લડનું ઘણું બધું નુકસાન થતું હોય છે ત્યારબાદ તેનો ફેલાવો કઈ રીતે થાય ઘર માખીઓ દ્વારા આ રોગનો યાંત્રિક વાહક છે એટલે કે ઘર માખીઓ દ્વારા મુખ્યત્વે આ રોગ ફેલાતો હોય છે અમીબિયા મરડો જે ચેપગ્રસ્ત મળમાં પરોપજીવીને ખોરાક તેમજ પેદાશો સુધી વહન કરીને તેને દૂષિત કરે છે એટલે આ મધમાખીઓ ચેપગ્રસ્ત મળની અંદર જે મળની અંદર તેની અંદર તેની ઉપર જ્યારે આવે અને ત્યારબાદ તે આ પરોપજીવીઓને પોતાના પર વહન કરાવે એટલે કે જે ખોરાક છે અથવા તો અન્ય જો પેદાશો છે તેની ઉપર આનું વહન થાય છે પરોપજીવીઓનું અને તેઓ આપણે ખોરાક જે સામાન્ય રીતે આપણે ગ્રહણ કરીએ તો આ પરજીવો એટલે કે જે આ અમીબી એન્ટામીબા હિસ્ટોલાઇટિક જે રોગકારક છે આપણા શરીરની અંદર પ્રવેશતો હોય છે અને આપણને રોગિષ્ટ કરતો હોય છે રોગગ્રસ્ત કરતો હોય છે આ રીતે મળ દ્વારા દૂષિત થયેલા પીવાનું પાણી અને ખોરાક આ ચેપ માટે મુખ્ય સ્ત્રોતો છે એટલે કે મળ દ્વારા દૂષિત ખોરાક અથવા તો પાણીને દૂષિત કરે છે અને આપણે પાણી પીએ છીએ અથવા તો ખોરાક લઈએ છીએ તેના દ્વારા તેના રોગકારકો આપણી શરીરની અંદર પ્રવેશીને આપણને નુકસાન કરતા હોય છે ઓકે તો આપણી વાત કરીએ આપણે અમીબિયા વર્ડો એટલે કે એમો સોરી અમીબિયોસિસ
ओके तो नेक्स्ट लेक्चर ની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું આગળ કૃમિઓ દ્વારા થતા રોગો છે ફૂગ દ્વારા થતા રોગો છે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ કરીશું ઓકે તો થેન્ક યુ એન્ડ જય અંબે